આજનો દિન મહિમા, તારીખ 6 જૂન. રાજેન્દ્ર કૃષ્ણ, મધુર ગીતના સર્જક અને પટકથા લેખક શ્રી રાજેન્દ્ર કૃષ્ણનો જન્મ તારીખ 6 જૂન 1919 ના રોજ થયો હતો. માત્ર 12 વર્ષની વયે વસંત કાવ્ય લખ્યું હતું. પછી તો સાહિત્યના ઉત્તમ ગ્રંથોના વાંચનથી કૃષ્ણ ભક્તિના મધુર ગીતોનું સર્જન થતું ગયું. દરમિયાન બડી બહન ફિલ્મમાં તેમણે લખેલા ગીતોએ કમાલ કરી દીધી. ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાત હૈ, વો દિલ મેં ખુશી ખુશી બનકર આયે, લતા મંગેશકર અને મોહમ્મદ રફીના મધુર સુરો પર સવાર થઈને આ ગીતોએ રાજેન્દ્ર કૃષ્ણનું નામ આખા દેશમાં ગુંજતું કર્યું. તેમની સફળતાથી આકર્ષાઈને મદ્રાસના કુશળ નિર્માતાઓએ તેમને પોતાના ક્ષેત્રમાં લઈ લીધા. સુંદર શબ્દો, ભાવસભર અર્થો અને ગેય તત્વની ત્રિવેણીમાં શ્રોતાઓને ભીંજવનાર તેમના ગીતો અમર રહેશે. તેની 40 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં તેણે 800 ફિલ્મોમાં યોગદાન કર્યું છે. ભાભી, નાગિન, અનારકલી, ગેટવે ઓફ ઇન્ડિયા, ડોલી, ખાનદાન જેવી ફિલ્મોના અત્યંત સુંદર ગીતો સાંભળવાની સાથે જ આજે પણ મન આનંદની સમાધિમાં લીન થઈ જાય છે. ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ ઈસવીસન 1987માં શ્રી કૃષ્ણના ધામમાં ગયા ત્યારે એમના જ લખેલા એક ગીત પ્રમાણે વૃંદાવન કા કૃષ્ણ કનૈયા સબકી આંખો કા તારા, તેમ રાજેન્દ્ર કૃષ્ણ પણ ફિલ્મ ગીતોના રસિક શ્રોતાઓની આંખોના તારા બની હંમેશા યાદ રહેશે.